માથી કોઈ મોટું નહીં, જળાધર જગદીશ અંબા આગળ શ્રી સૌ કોઈ નમાવે શામળા. કવિ કાક બાપુએ કીધું છે કે આખર એક જતા કરોડ આખર શું કામના, હું મોઢેથી કહું માં અને મને કોઠે ટાઢક કાગડા. કે આ ભાષાની અંદર, આ શબ્દકોશની અંદર કરોડો શબ્દ છે, એમાંથી ફક્ત જો એક માં શબ્દ કાઢી લેવામાં આવે ને તો આ ભાષાનો કે શબ્દકોશનો કોઈ મતલબ રહેતો નથી. એક માના પવિત્ર સાનિધ્યમાં બેઠા છીએ. મારા મને પોતાને જે અહીંયા અનુભૂતિ થઈ છે, જે પરચા મળ્યા છે, મારે ચર્ચા અત્યારે નથી કરવી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે અહીંયા આ ખાલી પીઠિયા પરિવારની માં નથી, આ સમગ્ર માનવ સમુદાયની માં છે. અને આ વીર પુરુષ, પરમ વીર પુરુષ હિમારા બાપાની ભૂમિ છે. જ્યારે પણ હું અહીંયા આવું ત્યારે એક પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે છે. અને મિત્રો, કહીને કે ક્લોઝ યોર આઈઝ એન્ડ જસ્ટ ઇમેજિન, કે તમારી આંખ બંધ કરી અને તમે ખાલી વિચારો કે એ સમય કેવો હશે. થોડો સમય તમે ભૂતકાળમાં જતા રહ્યો કે જ્યારે સમાચાર મળ્યા હશે કે ગાયો લૂંટીને મકરાણીઓ કે સંધિઓ જાય છે, ત્યારે હમણાં જ મેં વાંચ્યું કે હિમારા બાપા જમતા હતા, જમીને ઊભા થયા હતા, ત્યારે વીર પુરુષ નીકળી પડે છે તલવાર લઈને. લડતા 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 એનું શીશ પડે છે, એનું ધડ લડે છે, લડતા લડતા છેક મેસવાણ સુધી પહોંચે છે. સાહેબ, કદાચ આ પ્રકૃતિના સૃષ્ટિ પણ ધ્રુજવા માંડી હશે. કદાચ હું તો ત્યાં સુધી કહું કે આ પૃથ્વી ખડભડવા માંડી હશે. કદાચ દેવોએ સ્તુતિ ચાલુ કરી હશે કે હે મહાદેવ, આ ધણને શાંત પાડો, નકરા જે પૃથ્વી પર પ્રલય આવી જશે. એવા પરમ વીર પુરુષ જ્યારે આપણા પરિવારની અંદર પાયકા છે ત્યારે આપણે સર્વને એનું ગર્વ લેવું જોઈએ મિત્રો. અને સર્વગ્રસ્ત શ્રી પૂર્વ આપણા ભુવા હતા, કેશર હતા, એ કહે ને કે એક શાંતિની મૂર્તિ હતા. અને એની અંદર હું ક્યારેય નહોતા, તમને બધાને અનુભવ થયો હશે, માં કરે એ ખરું, માં સારું કરશે. ઈષ્ટદેવ કહીએ, ભગવાન કહીએ, ઈશ્વર કહીએ, સુરાપુરા કહીએ, કુળદેવી કહીએ, તો મારા મત મુજબ આ બધા આપણી નજીક છે ને કવચ તરીકેનું કામ કરતા હોય છે. અગ્નિની અંદર બેસવાની જરૂર નથી, અગ્નિની સમીપ રહેશું ને તો ઠંડીથી છુટકારો મળશે આપણને. એટલે ઈશ્વરની કે ધર્મની સમીપ રહેવાથી આપણને ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય છે. એક બીજી એક વાત તો કે ભગવાન પાસે ક્યારેય માગવું નહીં, ભીખ ન માગવી, અને રિશ્વત તો ક્યારેય ન આપવી કે ભાઈ એક્ઝામમાં હું પાસ થઈ અને નારિયેળ ફોડીશ કે હું ચાલતો જઈશ કે હું ઉપવાસ કરીશ. તમે કરો, ધર્મમાં જરૂરી છે, તપ ધર્મની અંદર જરૂરી છે, પણ કેન્દ્રમાં તમારો ભાવ હોવો જોઈએ, સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવાનને એટલું જ માગો કે બસ ભેળા રહેજો. મહાભારતના યુદ્ધ પહેલા અર્જુન અને દુર્યોધન જ્યારે કૃષ્ણ પરમાત્મા પાસે જાય છે ત્યારે દુર્યોધન પહેલા કૃષ્ણની નારાયણ સેના માગી લે છે. પછી કૃષ્ણ કહે છે, હાર તેરી નિશ્ચિત હૈ, તું ઉદાસ રહેગા એ દાસ, માખણ તો દુર્યોધન લે ગયા, સિર્ફ છાશ બચી હૈ તેરે પાસ. ત્યારે અર્જુન કૃષ્ણને બહુ સરસ જવાબ આપે છે કે જીત મેરી નિશ્ચિત હૈ પ્રભુ, યે દાસ ન રહેગા ઉદાસ, માખણ કા મેં ક્યા કરું જબ માખણ ચોર હૈ મેરે પાસ. કે અર્જુને એટલું જ માગ્યું કે ભગવાન તમે ભેળા રહેજો, અને તમે ભેળા હશો તો પૃથ્વીની કોઈ તાકાત નથી કે મારો વાળ વાગો કરી શકે. ક્યાંય ડરવાની જરૂર નથી, જો ઈશ્વર સાથે હશે તો તમારે ઉપાધિ કરવાની જરૂર જ નથી. અને હમણાં કીધું છે કે અહીંયા જે કંઈ પણ ફંડ થશે, ગોળ થશે, એ ગાય માતાની સેવામાં કે ગૌશાળાના કાર્યમાં વાપરવામાં આવશે. ગાય એટલે છે ને
એક હિન્દુ સમાજની મૂર્તિમંત કવિતા છે. અને જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિન્દુઓ આ ધરતી પર છે ત્યાં સુધી હિન્દુ ધર્મ ટકી રહેશે. ગાય એટલે સમગ્ર સૃષ્ટિ આવી છે. કૃષ્ણ પરમાત્માનો જન્મ ગાયોના વર્ધન માટે, ગાયના વિકાસ માટે થયો હતો. અને આહિરના દીકરાઓને ગાય વિશે વધારે કહેવાની જરૂર નથી. જોકે આહિર શબ્દ આવ્યો ને એટલે ગઢવી સાહેબ, હમણાં એક સુરતની અંદર દુઃખદ બનાવ બન્યો, એમાંથી એક સરસ મેસેજ પાસ થયો કે જાહેરમાં લોકોની વચ્ચે એક નાની દીકરીનું ગળું કાપી નાખે છે ત્યારે એ જ સમાજના લોકો સાંજે સ્ટેટમેન્ટ આપે છે કે આ જગ્યા પર જો કોઈ આહિરનો દીકરો ઉભો હોત ને તો એ દીકરી બચી ગઈ હોત. કારણ કે એને ખબર છે, એને વિશ્વાસ છે કે આહિરના દીકરા ખોટું કરે નહીં અને ખોટું જોઈ પણ ન શકે. બસ મારી સૌને વિનંતી છે કે આ ભરોસો જે અન્ય વર્ણને આપણી ઉપર છે, ભરોસો તૂટવા ના દેતા. બાકી તો ગાય વિશે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે, પણ અમારે શહેરમાં તો કાનમામાં ઘરની બહાર ગાય ઊભી હોય, પોદરો કરે તો નાક બગાડતા હોય છે, લાકડી લઈને મારવા દોડતા હોય છે, હાંકવા દોડતા હોય છે. એ જ લોકો ઘરની અંદર પોમેરિયન કૂતરા રાખીએ, અલ્સેશિયન રાખીએ, ડોબરમેન રાખીએ, ઘણા બધા જાતના મોઢા જોઈને આપણને બીક લાગે કે કઈ ઓલાદના છે. તમારો પશુ પ્રેમ તમને મુબારક. એક કૂતરું જો ઘરની અંદર ટટ્ટી કરે, ગંદુ કરે તો કપડું લઈને હાથે સાફ કરતા હોય, એમાં એક ગર્વ અનુભવતા હોય છે. વાહ તમારો પશુ પ્રેમ. ભેદભાવ ના હોવો જોઈએ. તમે દરેક પશુને સરખો પ્રેમ કરો. અને જો તમને કૂતરા માટે એટલો બધો પ્રેમ છે તો દૂધ પણ કૂતરીનું પીવો ને. ત્યાં તો તમે 100 રૂપિયાનું લીટર ગાયનું દૂધ ગોતવા નીકળો છો. અને સાહેબ, એક મુસ્લિમ કવિએ સરસ કવિતા લખી છે, રાજસ્થાનના મુસ્લિમ કવિ છે મામા. યુગો યુગો સે ભારત ભૂમિ કી શાન રહી ગૌ માતા હૈ, ઇસ મિટ્ટી કે કણ કણ કી પહેચાન રહી ગૌ માતા હૈ. ગૌ માતા હૈ જિસને જિસકા અમૃત પી કે ખુદ કો ખડા કિયા, ગૌ માતા હૈ જિસને હમકો પાલ પોષ કર બડા કિયા, ગૌ માતા હૈ જિસકા નિસ દિન ગુરુ વશિષ્ઠ ગુણ ગાતે થે, કૃષ્ણ કનૈયા નટવર નાગર જિસકા યશ દોહરાતે થે. હમ એસી ગૌ માતા કો અબ નહીં ભટકને દેંગે, શીશ ભલે કટ જાય લેકિન ગાય નહીં કટને દેંગે. બધાને બોલવું પડશે મારી સાથે, ઇન્દુના દીકરાઓને. હમ એસી ગૌ માતા કો અબ નહીં ભટકને દેંગે, શીશ ભલે કટ જાય લેકિન ગાય નહીં કટને દેંગે. એટલે આજે આ ગાય માટે આટલો સરસ આ બધા દાખલો કરે છે, તો યથાશક્તિ એ બધા દાન આપજો. અને છેલ્લે એક આપણા સમાજનો દીકરો છેલ્લા 418 દિવસ ગાય માટે દિલ્હી જંતર મંતર ખાતે ઉપવાસ પર બેઠો છે. એની માંગ શું છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગાયની કત્લ બંધ કરાવો. તો આપણે સૌ શક્ય હોય એટલું સમર્થન આપીએ, અથવા તો કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એની જે મુરાદ છે એ મુરાદ એની પૂરી થાય, સરકાર એની અવાજને સાંભળે, એની માંગને સાંભળે. અને ધન્ય છે અર્જુન આંબલિયાને. જય દ્વારકાધીશ. ભયા
राज मने लागो कसूती नो ना ओ राज मने लागो कसूती कोई कवि तालामी लख जो खाख पड़िया कोई ना लाडक वायानी के गायल मरता मरता रे मातनी आजादी गावे खूब खूब धन्यवाद અશોક ભાઈ ભાઈ સરસ મજાની મોજ કરાવી દીધી અને શરીરમાં બધાને જનોની લાવી દીધી.